नमस्कार विद्यार्थी मित्रों, कलरव एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। आजना वीडियो में आजना लेक्चर में आजना टॉपिक में आपणे धोरण 3 विषय आसपास पाठ 4 ने स्वाध्याय पोथी पूरवाना छीए, जेनो अभ्यास आपणे अगाउना वीडियो में करी चूक्या छीए। पाठ 4 छोटूनु घर, टॉपिक पहलो छोटूनु घर। आपणे आजे छोटूना घर विषे जोईए। प्रश्न नंबर 1, पाठ्यपुस्तक पेज नंबर 26 परना चित्रों ने आधारे प्रश्नों ना जवाब आपो। प्रश्न नंबर 1, छोटू पाइप सामे जोईने शुं विचारतो हशे? छोटू पाइप सामे जोईने विचारतो हशे के आ पाइप तेनुं घर बनावा माटेनी योग्य जग्या छे। बीजू, छोटू पाइपनो उपयोग केवी रीते करतो हशे? ए घर तरीके, बी शाळा तरीके, सी बगीचा तरीके, डी त्रणेय रीते। तो जवाब छे ए घर तरीके। तो बॉक्स में लखो ए अने घर तरीके नी नीचे अंडरलाइन करो। त्रीजू, छोटू ने सौथी पहला वर्षा थी बचवा माटे घरनी जरूर हती, साचू के खोटू? साचू। चौथू, छोटू पोतानी साथे कई कई वस्तुओ लाव्यो हशे? छोटू पोतानी साथे रसोईना थोड़ाक वासणों अने कपड़ा लाव्यो हशे। पांचमू, छोटूए पाइप अने तेनी आसपासना विस्तारने केवी रीते अलग कर्युं? छोटू पाइपनी अंदरना भागनो उपयोग सूवा माटे करतो हतो, ऊपरना भागमां दोरी बांधी कपड़ा सूकवतो, पाइपनी बहार रसोई बनावतो अने पाणीनो संग्रह करतो, पाइपनी बहार तेणे छांयडामां बेसवा माटे कपड़ू के पत्रू पण बांध्युं हतुं। छठ्ठू, मनુને પાઇપમાં રહેવા આવવા માટે છોટું કેમ બોલાવે છે? મોનું પણ છોટુંની જેમ જ અમદાવાદ પહેલી વાર આવ્યો હતો, તેની પાસે રહેવાની જગ્યા નહોતી, માટે છોટું પોતાની સાથે મોનુને રહેવા માટે બોલાવે છે। સાતમું, બંને છોકરાઓ ભેગા થવાથી કોને લાભ થશે? બંને છોકરાઓ ભેગા થવાથી બંનેને લાભ થશે। બંને છોકરાઓ એટલે કોણ? છોટું અને મોનુ। છોટું અને મોનુ બંને ભેગા થવાથી બંનેને લાભ થશે। આઠ, બંને મિત્રો હવે કઈ કઈ સુવિધાઓ મેળવશે? બંને મિત્રો હવે ઘર, ખોરાક, પાણી વગેરે સુવિધાઓ મેળવશે। પ્રશ્ન 9, વધુ સુવિધા ઊભી કરવા માટે તેઓ શું કરશે? વધુ સુવિધાઓ ઊભી કરવા માટે તેઓ કામ કરીને પૈસા મેળવશે। પ્રશ્ન 10, બંને મિત્રો કુદરતની કઈ કઈ વસ્તુઓ વાપરતા હશે? બંને મિત્રો હવા, પાણી, વૃક્ષનો છાંયો વગેરે કુદરતની વસ્તુઓ વાપરતા હશે। વિદ્યાર્થીઓ, હવા, પાણી અને વૃક્ષનો છાંયો એ કુદરતી વસ્તુઓ છે। પ્રશ્ન 11, બંને છોકરાઓ ઘરની આસપાસ કઈ રીતે સફાઈ રાખતા હશે? બંને છોકરાઓ પોતે ઉપયોગ કરતા હોય તેવી દરેક વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને રાખતા હશે, ઘરની બહાર અને અંદર રોજ કચરો વાળીને સાફ કરતા હશે, પાણીનો બગાડ ન થાય, પ્રાણીઓ ઘરમાં અંદર કે બહાર ન બગાડ ન કરે તેનું ધ્યાન રાખતા હશે, બંને છોકરાઓ પોતે ઉપયોગ કરતા હોય તેવી વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને રાખતા હશે, ઘરની બહાર અને અંદર રોજ કચરો વાળીને સાફ કરતા હશે, પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખતા હશે, પ્રાણીઓ ઘરમાં અંદર કે બહાર બગાડ ન કરે તેનું ધ્યાન રાખતા હશે। 12, આપણને સારી રીતે જીવવા માટે સાની સાની જરૂર પડે છે? એ ખોરાક, બી પાણી, સી ઘર અને ડી આપેલ તમામ। તો જવાબ છે ડી આપેલ તમામ। બોક્સમાં લખો ડી અને આપેલ તમામની નીચે અંડરલાઈન કરો। આપણને સારી રીતે જીવવા માટે ખોરાક, પાણી અને ઘરની જરૂર પડે છે।
પ્રશ્ન નંબર બે, મકાન કોને કહેવાય? જે જગ્યાએ આપણે રહી શકીએ તેવા બાંધકામને મકાન કહેવાય. વિદ્યાર્થીઓ, જે જગ્યાએ આપણે રહી શકતા હોય તેવા બાંધકામને મકાન કહેવાય. પ્રશ્ન નંબર ત્રણ, એવી કઈ જગ્યા જ્યાં આપણે આપણા કુટુંબ સાથે રહેતા હોઈએ તેને ઘર કહેવાય? સાચું કે ખોટું? સાચું. પ્રશ્ન નંબર ચાર, તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધારે ગમે છે? વિદ્યાર્થીઓ, તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધારે ગમે છે? વિદ્યાર્થીઓ, તમને જે ભાગ સૌથી વધુ ગમતો હોય તે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર પાંચ, આપણા ઘરમાં માત્ર આપણે જ રહીએ છીએ, સાચું કે ખોટું? ખોટું. વિદ્યાર્થીઓ, આપણા ઘરમાં માત્ર આપણે જ ન રહેતા હોય પરંતુ આપણી સાથે આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન વગેરે ઘરના સભ્યો રહેતા હોય. પ્રશ્ન નંબર છ, આપણી સાથે આપણા ઘરમાં ખાલી જગ્યા પણ રહે છે. એ કેટલાક જીવજંતુઓ, બી પાડોશીઓ, સી જંગલી પ્રાણીઓ અને ડી આપેલ તમામ. તો જવાબ છે એ કેટલાક જીવજંતુઓ. બોક્સમાં લખો એ અને કેટલાક જીવજંતુઓની નીચે અંડરલાઇન કરો. પ્રશ્ન નંબર સાત, આપણા ઘરમાં આપણી સાથે બીજું કોણ કોણ રહે છે? આપણા ઘરમાં આપણી સાથે પાળેલા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ રહે છે. પ્રશ્ન નંબર આઠ, ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા કેવા જીવજંતુઓ આમંત્રણ વગર જ આપણા ઘરમાં રહે છે? તો જવાબ છે મચ્છર, કરોળિયો અને કીડી. વિદ્યાર્થીઓ, મચ્છર, કરોળિયો અને કીડી એવા જીવજંતુઓ છે જેને આપણે આમંત્રણ વગર જ આપણા ઘરમાં રહેતા હોય. પ્રશ્ન નંબર નવ, મને ઓળખો. એમાં પહેલું, હું મારો મોટા ભાગનો સમય રસોડામાં વિતાવું છું. જવાબ છે મમ્મી. રસોડામાં મોટા ભાગનો સમય આપણા મમ્મી વિતાવે છે. બીજું છે, હું વગર આમંત્રણે ઘરમાં આવતું પ્રાણી છું. જવાબ છે ઉંદર. વિદ્યાર્થીઓ, ઉંદર આપણા ઘરમાં બોલાવ્યા વગર આવતું પ્રાણી છે. ત્રીજું છે, મારી અંદર લોકો પોતાના કુટુંબ સાથે આનંદથી રહે છે. તો જવાબ છે ઘર. ચોથું, હું તમારા ઘરમાં તમારી મરજીથી રહી શકતું પ્રાણી છું. જવાબ છે કૂતરો અને બિલાડી. કૂતરાને અને બિલાડીને આપણે જો ઘરમાં રાખીએ તો જ તે રહે છે. પાંચમું, હું તમારા ઘરમાં તમારી મરજીથી રહી શકતું પક્ષી છું. જવાબ છે પોપટ અથવા તો અન્ય પાડી શકાય તેવા પક્ષીઓ. એટલે આપણે ચકલી પાડી શકીએ અથવા તો પોપટ પણ પાડી શકીએ, કબૂતર પણ પાડી શકીએ. આપણે જે પક્ષી પાડીએ તે આપણી મરજીથી આપણા ઘરમાં રહે છે. પ્રશ્ન નંબર દસ, લોકોને ઠંડી, ગરમી અને વરસાદથી કોણ બચાવે છે? એ જંગલ, બી આકાશ, સી ઘર ને ડી પ્રાણી સંગ્રહાલય. તો જવાબ છે ઘર. લોકોને ઠંડી, ગરમી અને વરસાદથી ઘર બચાવે છે. તો બોક્સમાં લખો સી અને ઘરની નીચે અંડરલાઇન કરો. પ્રશ્ન નંબર અગિયાર, તમારા ઘરમાં ક્યાં ક્યાં જીવજંતુઓ જોવા મળે છે? મારા ઘરમાં કરોળિયો, કીડી, મકોડા, ગરોળી, મચ્છર, માખી જેવા જીવજંતુઓ જોવા મળે છે. પ્રશ્ન નંબર બાર, આપણી જેમ પ્રાણીઓ અને પક્ષીઓને પણ ઘર હોય છે, સાચું કે ખોટું? સાચું. વિદ્યાર્થીઓ, આપણી જેમ પ્રાણીઓને અને પક્ષીઓને પણ ઘર હોય છે. પ્રશ્ન નંબર તેર, પ્રાણીઓ અને પક્ષીઓના ઘરના પણ આપણા ઘરની જેમ વિભાગો પાડેલા હોય છે, સાચું કે ખોટું? ખોટું. વિદ્યાર્થીઓ, આપણા ઘરમાં જેવી રીતે વિભાગો પાડેલા હોય તેવી રીતે પ્રાણીઓના ઘરમાં અને પક્ષીઓના ઘરમાં વિભાગો પાડેલા હોતા
नथी। त्यार पछीनो टॉपिक छे घरनी शोभा, स्वच्छता अने शणगार। प्रश्न नंबर 14, आपणे आपणा घरने खाली जग्या राखवुं जोईए। आपणे आपणा घरने स्वच्छ राखवुं जोईए, खाली जग्यामां लखो स्वच्छ। प्रश्न नंबर 15, तमे तमारा घरने स्वच्छ केवी रीते राखो छो। विद्यार्थी मित्रों, तमे तमारा घरने स्वच्छ केवी रीते राखो छो, तमारे तमारो अनुभव लखवानो छे। प्रश्न नंबर 16, घरने स्वच्छ अने सुघड राखवा माटे शुं करवुं जोईए। घरने स्वच्छ अने सुघड राखवा रोज सफाई करवी जोईए। ઘરમાં વપરાતી દરેક વસ્તુઓ પોતાની જગ્યાએ જ મૂકવી જોઈએ। ઘરમાં જીવજંતુ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ। ઘરને સુંદર રીતે સજાવવું જોઈએ। ખરાબ થઈ ગયેલી વસ્તુઓનો અને કચરાનો નિકાલ કરવો જોઈએ। ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો બારી દરવાજા ખુલ્લા રાખવા, જેથી જીવજંતુઓના ઉપદ્રવને રોકી શકાય। विद्यार्थी मित्रों, घर ने स्वच्छ अने सुघड राखवा माटे रोज सफाई करवी जोईए। घर में वपराती दरेक वस्तुओ पोतानी जग्याए ज मूकवी जोईए। घर में जीवजंतु न थाय तेनुं खास ध्यान राखवुं जोईए। घर ने सुंदर रीते सजावुं जोईए एटले शणगारवुं जोईए। खराब थई गयेली वस्तुओनो अने कचरानो નિકાલ કરવો જોઈએ। ખરાબ થઈ ગયેલી વસ્તુઓ અને કચરાને કચરા પેટીમાં ફેંકી દેવી જોઈએ। ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય તો બારી દરવાજા ખુલ્લા રાખવા જોઈએ, જેથી જીવજંતુઓનો ઉપદ્રવ રોકી શકાય। આપણા ઘરમાં જીવજંતુઓ આવે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। પ્રશ્ન નંબર 17, રાધાનું ઘર વૃંદાવન સોસાયટીમાં છે, ત્યાં તે પોતાના પરિવાર સાથે રહે છે। રાધાના ઘરમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, નાનો ભાઈ છે। તેનો ભાઈ હંમેશા બીમાર જ રહે છે। રાધા પોતાના ઘરની સફાઈ કરતી નથી, કચરો ઘરમાં અને ઘરની બહાર જ્યાં ત્યાં ફેંકે છે, જેથી તેના ઘરની બહારનો વિસ્તાર પણ ગંદો જ રહે છે। આપેલા ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થીઓ, અહીં જે ફકરો આપ્યો છે તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। તો પ્રશ્ન છે, પહેલો, રાધાનું ઘર, રાધાનું આ પ્રકારનું વર્તન યોગ્ય છે, સાચું કે ખોટું? ખોટું। વિદ્યાર્થી મિત્રો, રાધાનું આ પ્રકારનું વર્તન એટલે રાધા પોતાની સફાઈ ઘરની સફાઈ કરતી નથી, તે પોતાનું વર્તન યોગ્ય નથી। પ્રશ્ન બીજો, તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો? એ, ઘરમાં ગમે ત્યાં, બી, બાથરૂમમાં, સી, કચરા પેટીમાં, કે ડી, સુવાના રૂમમાં? તો જવાબ છે કચરા પેટીમાં। બોક્સમાં લખો સી અને કચરા પેટીની નીચે અંડરલાઈન કરો। પ્રશ્ન ત્રીજો, રાધાનો ભાઈ બીમાર કેમ રહેતો હશે? રાધા પોતાના ઘરની સફાઈ કરતી નથી, કચરો ઘરમાં અને ઘરની બહાર ગમે ત્યાં ફેંકે છે, જેથી ઘરમાં અને ઘરની બહાર ગંદકી અને બીમારી ફેલાય, માટે રાધાનો ભાઈ બીમાર રહેતો હશે। વિદ્યાર્થીઓ, તમે ફકરામાં જોયું કે રાધા પોતાના ઘરની સફાઈ કરતી નથી, કચરો ઘરમાં અને ઘરની બહાર જ્યાં ત્યાં ફેંકે છે, જેથી તેના ઘરની બહારનો વિસ્તાર પણ ગંદો રહે છે, તેથી જ રાધાનો ભાઈ બીમાર રહેતો હશે। પ્રશ્ન 4, આપણે આપણા ઘરની સફાઈ કરવી જોઈએ નહીં, સાચું કે ખોટું? ખોટું। આપણે આપણા ઘરની સફાઈ કરવી જોઈએ। પાંચમો પ્રશ્ન, રાધાના ગંદકી કરવાના વર્તનથી કોને કોને નુકસાન પહોંચશે? રાધાના ગંદકી કરવાના વર્તનથી તેના ઘરના સભ્યો, તેના મમ્મી, પપ્પા, દાદા, દાદી અને તેને પોતાને પણ નુકસાન પહોંચશે। પ્રશ્ન 6, આપણે આપણા ઘરને સ્વચ્છ ન રાખીએ તો તેનાથી વાતાવરણને શું અસર થાય? આપણે આપણા ઘરને સ્વચ્છ ન રાખીએ તો ગંદકી ફેલાય,
माखी मच्छर जेवा जीवजंतुओनो फैलावो थाय, तेनाथी बीमारीनो प्रमाण वधे, ते बीमारीथी वातावरण प्रदूषित थाय। जो आपणे आपणा घरने स्वच्छ न राखीए तो गंदगी फैलाय छे, माखी मच्छर जेवा जीवजंतुओ फैलाय छे अने माखी मच्छर जेवा जीवजंतुओ फैलावाथी बीमारीनું પ્રમાણ વધે છે, તેથી બીમારીથી વાતાવરણ પણ પ્રદૂષિત થાય છે। પ્રશ્ન 7, શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે? જો ન હોય તો તમે શું કરો? વિદ્યાર્થી મિત્રો, શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે? જો ન હોય, સ્વચ્છ ન હોય તો તમે શું કરશો? વિદ્યાર્થી મિત્રો, તમારે તમારો અનુભવ લખવાનો છે। પ્રશ્ન નંબર 8, રાધાના વર્તન પરથી તમને શું શીખવા મળ્યું? રાધાના વર્તન પરથી શીખવા મળ્યું કે આપણે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, ઘરમાં અને ઘરની બહાર ગંદકી ફેલાવવી જોઈએ નહીં, સ્વચ્છતા જાળવવી જોઈએ। રાધાના વર્તન પરથી શીખવા મળ્યું કે આપણે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ, ઘરમાં અને ઘરની બહાર ગંદકી ન ફેલાવવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ। પ્રશ્ન નંબર 18, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર સ્વચ્છ રાખવામાં કોણ કોણ મદદ કરે છે? તમારે તમારો અનુભવ લખવાનો છે। તમારા ઘરમાં જે જે વ્યક્તિ તમને સ્વચ્છ રાખવામાં મદદ કરતી હોય તે લખવાનું છે। પ્રશ્ન નંબર 19, આપેલા વિધાનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। મીનાબહેન પોતાના ઘરને સ્વચ્છ રાખે છે, પરંતુ ઘરનો કચરો ઘરની બહાર કચરાપેટીમાં નાખવાને બદલે રોડ પર જ્યાં ત્યાં ફેંકી દે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વાક્યો આપ્યા છે, તેના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। પ્રશ્ન પહેલો, મીનાબહેનનું આવર્તન યોગ્ય નથી, સાચું કે ખોટું? સાચું। વિદ્યાર્થીઓ, મીનાબહેન પોતાના ઘરનો કચરો કચરાપેટીમાં નાખવાને બદલે રોડ પર જ્યાં ત્યાં ફેંકે છે, તે વર્તન યોગ્ય નથી। પ્રશ્ન બીજો, મીનાબહેનની જગ્યાએ તમે હોય તો તમે શું કરો? હું મારા ઘરનો કચરો ઘરની કચરાપેટીમાં જ નાખું, રોડ ઉપર નાખીશ નહીં। પ્રશ્ન ત્રીજો, તમે મીનાબહેનના પડોશી હોય તો શું કરો? વિદ્યાર્થી મિત્રો, જો તમે મીનાબહેનના પડોશી હોત તો તમે શું કરો? તમારે તમારો અનુભવ લખવાનો છે। પ્રશ્ન નંબર 20, તમે તમારું ઘર કેમ શણગારો છો? વિદ્યાર્થી મિત્રો, તમે તમારું ઘર કેવી રીતે શણગારો છો તે તમારે લખવાનું છે। પ્રશ્ન નંબર 21, તમે તમારું ઘર ક્યારે ક્યારે શણગારો છો? વિદ્યાર્થી મિત્રો, તમે તમારું ઘર ક્યારે ક્યારે શણગારો છો, ક્યાં ક્યાં તહેવારોમાં શણગારો છો તે તમારે લખવાનું છે। પ્રશ્ન નંબર 22, નીચે આપેલી વસ્તુઓમાંથી ઘર શણગારવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઉપર ચોરસ કરો। વિદ્યાર્થીઓ, અહીં આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે, તેમાંથી જે વસ્તુઓ ઘર શણગારવામાં ઉપયોગી છે તેના પર આપણે ચોરસ કરવાનું છે। તો પેલું છે તોરણ, તો તોરણ ઘર શણગારવામાં ઉપયોગી છે તો તેના પર ચોરસ કરીશું। ત્યાર પછી કપડાં, તો કપડાં ઘર શણગારવામાં ઉપયોગી નથી તેથી તેના પર ચોરસ કરીશું નહીં। ત્યાર પછી ફૂલો, ફૂલો ઘણ શણગારવામાં ઉપયોગી છે તેથી તેના પર ચોરસ કરીશું। ત્યાર પછી વાસણો, તો વાસણો ઘર શણગારવામાં ઉપયોગી નથી। ત્યાર પછી કાચના ઝુમ્મર, તો કાચના ઝુમ્મર ઘર શણગારવા માટે ઉપયોગી છે તેના પર ચોરસ કરીશું। ત્યાર પછી ફુગ્ગા, તો ફુગ્ગા પણ ઉપયોગી છે તેથી તેના પર પણ ચોરસ કરીશું। ત્યાર પછી પંખો, પંખો ઘર શણગારવામાં ઉપયોગી નથી તેથી તેના પર ચોરસ નહીં કરીએ। ત્યાર પછી રંગોળી, તો રંગોળી ઘર શણગારવામાં રંગોળી કરવામાં આવે છે તેથી આપણે રંગોળી પર પણ ચોરસ કરીશું। ત્યાર પછી રંગીન રિબન, એટલે ઘર શણગારવામાં રંગીન રિબન લગાવવામાં આવે છે તેથી તેના પર પણ ચોરસ કરીશું। ત્યાર પછી કમ્પ્યુટર, તો કમ્પ્યુટર
घर शणगारवामां उपयोगी नथी, तेथी तेना पर चोरस नहीं करिए। त्यार पछी फोटो फ्रेम, तो फोटो फ्रेम उपयोगी छे तेना पर चोरस करीशुं। त्यार पछी पेंटिंग, तो घर शणगारवामां पेंटिंग पण करवामां आवे छे तेथी तेना पर पण चोरस करीशुं। त्यार पछी स्कूटर, तो स्कूटर घर शणगारवामां उपयोगमां लेवातું નથી તેથી તેના પર ચોરસ નહીં કરીએ। ત્યાર પછી પાંદડા, તો પાંદડા ઘર શણગારવામાં ઉપયોગી છે તેના પર ચોરસ કરીશું। ત્યાર પછી છે દીવા, તો ઘર શણગારીએ ત્યારે દીવા પણ ઉપયોગી છે તેના પર ચોરસ કરીશું। ત્યાર પછી લાઇટિંગ, તો ઘર શણગારવામાં લાઇટિંગ કરવામાં આવે છે તેથી તેના પર ચોરસ કરીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 23, જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ। પહેલું છે ઘર શણગારવા, તો ઘર શણગારવામાં તોરણ ઉપયોગી છે, તો આપણે એકની સામે સી લખીશું। બીજું ઘર સ્વચ્છ રાખવા, ઘર સ્વચ્છ રાખવા માટે સાવરણી ઉપયોગી છે, તો આપણે બેની સામે એ લખીશું। ત્રીજું કચરો ફેંકવા, કચરો ફેંકવા માટે કચરા પેટી ઉપયોગી છે, તો આપણે ત્રણની સામે ડી લખીશું। ચોથું છે ગરમીથી બચાવતી જગ્યા, ગરમીથી બચાવતી જગ્યા ઘર છે, તો આપણે ચારની સામે બી લખીશું। પ્રશ્ન નંબર 24, ઘરને શણગારતા પહેલાં શું કરવું જરૂરી છે? એ ઘર સ્વચ્છ કરવું જરૂરી છે, બી ઘર ગંદુ કરવું જરૂરી છે, સી મહેમાન તેડાવવા જરૂરી છે, કે ડી સૌએ નવા કપડાં પહેરવા જરૂરી છે? તો જવાબ છે એ, ઘરને સ્વચ્છ કરવું જરૂરી છે। ઘરને શણગારતા પહેલાં આપણે પહેલાં ઘર સ્વચ્છ કરવું જરૂરી છે, તો બોક્સમાં લખો એ અને વિકલ્પ એની નીચે અંડરલાઇન કરો। પ્રશ્ન નંબર 25, જો ઘર ન હોય તો શું તકલીફ પડે? જો ઘર ન હોય તો ઠંડી ગરમી વરસાદથી આપણે બચી શકીએ નહીં, પ્રાણીઓ જીવજંતુથી આપણું રક્ષણ થઈ શકે નહીં, ગમે ત્યાં ગંદકીમાં રહેવું પડે અને બીમાર પડી જવાય। વિદ્યાર્થી મિત્રો, જો ઘર ન હોય તો આપણે ઠંડી ગરમી અને વરસાદથી બચી શકીએ નહીં, પ્રાણીઓ અને જીવજંતુથી આપણું રક્ષણ થઈ શકે નહીં અને ગમે ત્યાં ગંદકીમાં રહેવું પડે જેથી બીમાર પડી જવાય। જો આપણે ગંદકીમાં રહીએ તો બીમાર પડી જવાય, જેથી ઘર આપણને ખૂબ જ ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે। વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। હવે પછીનો ટોપિક આપણે આગળના લેક્ચરમાં જોઈશું।